નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી। સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો મોરબી જિલ્લામાં અસ્થિર મગજની મહિલા ઉપર બે યુવકોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે। ખાવાની વસ્તુની લાલચ આપી નરાધમ ટ્રાફિક પોઈન્ટની છાવણીમાં મહિલા સાથે બદકામ કર્યું હતું। આ ઘટનાનો અશ્લીલ વિડીયો વાયરલ થયા પછી હળવદ અને મોરબી એલસીબીએ બળાત્કાર ગુજારનાર અને વિડીયો ઉતારનાર શખ્સોની ધરપકડ કરી છે। હળવદ હાઈવે પર મોરબી ચોકડી પાસે આવેલી ટ્રાફિક પોઈન્ટની છાવણીમાં અસ્થિર મગજની મહિલા સાથે બદકામનો વિડીયો વાયરલ થયો હતો। આ ઘટનામાં પોલીસ મહેન્દ્ર ગંગારામ રાઠોડ અને વિડીયો ઉતારનાર હરેશ નવદણ જાદવની ધરપકડ કરાઈ છે। મોરબી ચાર રસ્તા પરની પોલીસ ચોકી ઉપર રાત અને દિવસ દરમિયાન અનેક લોકોએ અસ્થિર મગજની મહિલાનો લાભ ઉઠાવ્યો હોવાની આશંકા છે, તેમજ બળાત્કારના કેસમાં કેટલાય લોકોના નામ ખુલવાની આશંકા વ્યક્ત કરાઈ છે। આ કેસમાં ગાંધીનગરના રેલો આવતા પોલીસ મહિલાના ભાઈઓની ફરિયાદને આધારે બે શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો હતો હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દુષ્કર્મ બાબતે। આ બાબત તરત ધ્યાન ઉપર આવતા હળવદ પીઆઈને સ્ટેશન ડાયરી નોંધ કરી અને આ બાબતે તપાસ કરવા તાત્કાલિક સૂચના આપેલ। હળવદ પીએ સ્ટેશન ડાયરી નોંધના આધારે તપાસ ચાલુ કરી। દરમિયાન હું પોતે એલસીબી પીએ એલસીબીની ટીમ સાથે લઈને અમે પણ ગુપ્ત રીતના તપાસ ચાલુ કરી, હળવદ પીએની ટીમને પણ સાથે રાખી, હળવદ પીએ પણ સાથે હતા। આ દરમિયાન જ્યાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો, એ વિડીયો જેણે વાયરલ કર્યો હતો એ વ્યક્તિ સુધી અમે પહોંચી ગયા। જે વિડીયો જેણે ઉતારેલો હતો હરેશ નવગણ જાદવ, હળવદનો જ રહેવાસી છે, એણે આ વિડીયો જે તે સમયે ઉતારેલો હતો એના સુધી પહોંચ્યા। એના સુધી પહોંચીને પછી જે વિડીયોમાં જે શખ્સ દેખાય છે એને આઇડેન્ટિફાય કરી અને એ શખ્સ સુધી પહોંચી ગયા, તો એ છે મહેન્દ્ર ગંગારામ રાઠોડ, એ પણ હળવદનો રહેવાસી છે। જે વિડીયોમાં જે સ્ત્રી દેખાય છે એ એના ભાઈનો સંપર્ક કર્યો અને ભાઈનો સંપર્ક કરી અને એના ભાઈની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરી અને હળવદ પીએ તપાસ ચાલુ કરી છે। જે ગઈકાલ સાંજથી વિડીયોની બાબત જે ધ્યાન ઉપર આવી છે, આ હળવદ મોરબી ચોકડી છે ત્યાં એ જગ્યા છે। લગભગ આશરે હજી જે કંઈ છે અત્યારે પ્રાથમિક તપાસમાં જેટલું જાણવા મળ્યું છે કે આશરે 25 દિવસ પહેલાનો આ બનાવ જે છે એ બનાવ બન્યો છે। જે ફરિયાદ દાખલ કરી છે રેપ આઈટી એક્ટ એની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે અને આગળની જે કાયદાકીય પ્રક્રિયા છે તપાસની પ્રક્રિયા છે એ હાલ ચાલુ છે। જે બે આરોપીઓ જે છે, જે હમણાં મેં નામ જણાવ્યા, મહેન્દ્ર ગંગારામ રાઠોડ કે જે વિડીયોમાં દેખાય છે અને વિડીયો જે ઉતારનાર છે જે તે વખતે હરેશ નવગણ જાદવ, એ બંનેને હાથ ઉપર લઈ લીધા છે। હવે જે કંઈ કોવિડ ટેસ્ટ કે જે ફોર્માલિટીઝ છે એ પૂરી કરી અને સાથે સાથે વિડીયો એણે કઈ કઈ જગ્યાએ ક્યાં ક્યાં કઈ રીતના કોને કોને આપ્યો હતો એ તમામે તમામ પાસા ઝીણવટભર તપાસ કરી અને આરોપીઓને એક દાખલારૂપ સજા થાય એ રીતના તપાસ કરવા અને તપાસનું સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે। જે ફરિયાદ જેને લીધી છે મહિલાના ભાઈની, તો એણે એવું જણાવ્યું છે કે મહિલા મગજ થોડું અસ્થિર હતું અને એ ઘરેથી અવારનવાર જતી રહેતી હતી, એ ક્યાં જ્યાં પણ રોટલો મળે ત્યાં જમી લેતી હતી, જ્યાં આશરો મળે ત્યાં એ આરામ કરી લેતી હતી। તો જે એના ભાઈએ જણાવ્યું છે એ મુજબ એની હકીકતને ધ્યાને લઈને ફરિયાદ લીધેલી છે। એ હાલના તબક્કે હજી એ બાબતે ઊંડાણપૂર્વક હજી તપાસ કરીએ છીએ, જ્યાં સુધી એ બાબતે ચોક્કસ કન્ક્લુઝન ઉપર ન આવે ત્યાં સુધી એ બાબતે કંઈ નહીં કહી શકાય। એ જે મહેન્દ્ર ગંગારામ રાઠોડ છે એ હળવદનો જ છે, કડી પાસેનું એક ગામ છે, ત્યાં એક પ્રાઇવેટ દવાખાનામાં નોકરી કરે છે। બનાવની વખતે પણ એ કંઈ આટલામાં અહીંયા હળવદનો વતની હોવાથી અહીંયા આવ્યો હતો અને ગઈકાલે પણ એ અહીંયા જ આવ્યો હતો અને આ તપાસ દરમિયાન જે છે એ પોલીસે એને હસ્તગત કરેલ છે। એ બંને વચ્ચે અત્યાર સુધીની તપાસમાં કોઈ એવો સંબંધ પ્રસ્થાપિત થયો નથી। આ જેણે વિડીયો ઉતારેલો છે એ જે તે સમયે આ બનાવ
બન્યો ત્યારે ત્યાંથી નીકળતા એણે વિડીયો ઉતારેલો છે અને એ બંને વચ્ચેનો સંબંધ હજી સુધી પ્રસ્થાપિત નથી થયો. નહીં, અત્યાર સુધીની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે લોકડાઉન દરમિયાન આ એક પોટાહટ ટાઈપનો એક બનાવવામાં આવેલ અને લોકડાઉન પછી આનો ઉપયોગ બંધ કરી દેવામાં આવેલ અને આ જે પોટાહટ હતી એ પણ ડેમેજ થયેલી હતી કે જર્જરિત જેવી હાલતમાં હતી. એનો કંઈ ઉપયોગ પણ થતો ન હતો કે ન તો ત્યાં પોલીસની કે બીજા કોઈની ક્યાંય નોકરી હતી કે એ રીતના નોકરીના સંદર્ભમાં ક્યાંય ઉપયોગમાં લેવામાં આવતી ન હતી. મયુર રાવલ, એનએસ ગુજરાત ન્યૂઝ, હળવદ. સાળા તાલુકાના ગંગાધર અલગધામ ખાતે માયાવંશી અસ્મિતા ગ્રુપના આગેવાનો દ્વારા આવનારા દિવસોમાં નવી આશાઓ સાથે સમાજ ઉત્થાન પ્રગતિ તથા નવી યોજનાઓ સાથે આગળ વધે તેવા ઉમદા ઉદ્દેશ્ય ભાવના દાખવીને સમાજના આગેવાનો દ્વારા એક મીટિંગનું આયોજન કરાયું હતું. આ સાથે જ લોકડાઉનથી જ કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા પત્રકારોને પણ સન્માનિત કરાયા હતા. પલસાણા તાલુકાના ગંગાધરા ગામ ખાતે આવેલા સુપ્રસિદ્ધ બાબા રામદેવ અલખધામ મંદિરના પવિત્ર પ્રાંગણમાં માયાવંશી અસ્મિતા ગ્રુપના આગેવાનો તેમજ સમાજના ઉત્સાહિત નવયુવાનોએ ભાગ લીધો હતો. કોરોના કાળની સાથે સાથે સમાજના ઉત્થાન પ્રગતિ સાથે નવી આશાઓ સાથે અમુક કાર્ય પૂર્ણ કરવા સમાજ કટિબદ્ધ હોય જેના ઉપર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેથી આવનારા દિવસોમાં અનેક એવા કાર્ય રહેશે જેના સમાજના ગૌરવશાળી ઇતિહાસમાં એક નવું પાનું ઉમેરાશે. આવનારા દિવસોમાં સમાજના યુવાનો એકતાના મંચ ઉપર એક થઈ ખેલ ભાવના સાથે ક્રિકેટ મેચનું પણ આયોજન કરવામાં આવશે તથા સર્વ રમતવીરોને સન્માનિત કરવા માટે પુરસ્કાર પણ આપવામાં આવશે. સાથે સાથે પોતાના સમાજના ગૌરવપૂર્ણ ઇતિહાસ યુવાનો સુધી પહોંચાડવા માટે એક પુસ્તકનું વિમોચન સાથે લોન્ચિંગ કરવામાં આવશે. કાર્યક્રમની પૂર્ણાહુતિ અંતે અલગધામ મંદિર ગાદી ઉપર બિરાજમાન યોગેશ્વર બાપુજી દ્વારા કોરોના વોરિયર્સ એવા પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આજરોજ અમે આવનારા 6 ડિસેમ્બર અમારા મસીહા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે અમે એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાના છીએ. સર્વ યુવાનો એકત્રિત થાય, સંગઠિત થાય એવી ભાવ સાથે તથા એ જ દિવસે અમે અમારા સમાજનું અમે કેલેન્ડર વિતરણ કરવાના છીએ અને અમારા સમાજના મહાપુરુષો વિશેના વિષયમાં, અમારા સમાજના અમારા જે અગ્રણીઓ છે એમના વિષયમાં અને ઇતિહાસ વિશે જાણે એવી એક પુસ્તિકા છપાવવાના છે. એ નિમિત્તે આજે અમે આ અલગધામના પાવન આંગણે અમારા માયાવંશી અસ્મિતા ગ્રુપના સભ્યો આયોજન મિટિંગ કરવા માટે ઉપસ્થિત થયા છે અને સાથે સાથે આ જે કોરોનાની મહામારી છે એમાં જે કોરોના વોરિયર તરીકે રાત દિવસ જોયા વિના, પરિવારની ચિંતા કર્યા વિના જે સેવા અને સમર્પણ ભાવના સાથે જે કાર્યો કરી રહ્યા છે એવા પત્રકાર મિત્રોના અમે આ એક સન્માન સમારંભનો કાર્યક્રમ રાખેલો. શ્રી શિવ શક્તિ રામદેવ અલગધામ ના આંગણે અસ્મિતા ગ્રુપ પલસાણા તાલુકા માયાવંશી સમાજ, જેઓ સમાજની ખૂબ સારી સેવા અને ખૂબ સારું એવું જેમનું ચિંતન છે, એમનું મનન એ જ પ્રમાણે ભાઈ શ્રી રમેશભાઈ, ભાઈ શ્રી બળવંતભાઈ તથા અસ્મિતા ગ્રુપના સભ્યો વર્ષો વર્ષ સામાજિક સેવા, શૈક્ષણિક સેવા તો જેઓ કરે જ છે, પરંતુ હાલ મહામારી કોરોના જેમાં પણ એક પત્રકાર જેને કહેવાય કલમ કભી રૂકતી નહીં, ચાહે રાજા હો યા રંગ, સચ્ચા સબ કુછ સમજા દેતી હે, ચાહે સાધુ હો યા સંત, જેની કલમ માં એટલી તાકાત છે ને સમાજનું આવું કાર્ય જન જન સુધી પહોંચાડવાનું જેનું કાર્ય દરેક પત્રકાર મિત્રો કરે છે, તો અલગધામમાં આજરોજ કોરોના વોરિયર્સ તરીકે દરેક પત્રકારનું અહીં જે સ્વાગત સન્માન થયું એ એક દરેક સમાજને પ્રેરણારૂપ છે કે બસ આવી જ રીતે જેઓ ખૂબ ચિંતન કરે, જે સેવા કરે છે એનું કંઈક આવું સન્માન સ્વાગત બહુ જરૂરી છે. તો એ માટે હું અસ્મિતા ગ્રુપને જેટલા ધન્યવાદ આપું એટલા ખરેખર ઓછા છે અને અલગધામ
એ તમારું છે, તમે અલગ ધામના છો, બસ આવું કાર્ય ક્યારે પણ આપ કરો તો ક્યારે આની પરમિશન કે પરવાનગી લેવાની તમારે જરૂર નથી. હું તમારો છું, તમે મારા છો અને અલગ ધામ તમારું છે. જય રામદેવજી. ધર્મેશ કંસારા, એનએસ ગુજરાત ન્યૂઝ, બારડોલી. ઉત્તર પ્રદેશમાં દલિત સમાજની દીકરી ઉપર બળાત્કાર કરી અને મોતની ઘાટ ઉતારવામાં આવી છે તેના વિરોધમાં યુથ કોંગ્રેસ અને એનએસયુ દ્વારા તે દીકરીને ન્યાય મળે તે બાબતે પાર્ક ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું. નારીઓના સન્માનમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ મેદાનમાં ઉતર્યા છે ત્યારે યોગી સરકાર રાજીનામું આપે પીડિતાને ન્યાય આપો તેવા સૂત્રોચ્ચાર કરાયા હતા. આ તો કે જૂનાગઢ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ જોલિત ભુસા, એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ યુગ પુરોહિત અને તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. હાથરસના પડઘા હવે કેશોદમાં પણ પડ્યા છે. કેશોદ વાલ્મીકી સમાજ અને દલિત સમાજે મોટી સંખ્યામાં હાજર રહીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. હાથરસ મામલે કેશોદમાં પણ યુવતીને ન્યાયને લઈને હડકંપ મચી છે. કેશોદ વાલ્મીકી સમાજ અને દલિત સમાજે મોટી સંખ્યામાં હાજરી આપી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. પીડિતાને ન્યાય મળે તેમજ આરોપીઓને સજા થાય તે હેતુસર મહિલાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. હાથરસની દુષ્કર્મની ઘટનાને સખત શબ્દોમાં વખોડી બળાત્કારીઓને કડકમાં કડક સજાની માંગ પણ કરવામાં આવી છે. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો હાલના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.